हेलो स्टूडेंट, धोरण 11 विषय जीव विज्ञान चैप्टर 22 रासायणिक सहनियमन અને સંકલન। એમાં રાસાયણિક સહનિયમન અને સંકલનની અંદર આપણે વિવિધ ગ્રંથિઓ વિશે જોયું, જેમાં આપણે થાઇરોઇડ, પેરાથાઇરોઇડ, થાઇમસ, એડ્રિનલ ગ્રંથિ વિશે આપણે જોઈ ગયા છીએ। હવે આજે આપણે સ્વાદુપિંડ ગ્રંથિ વિશે ડીપમાં એટલે કે તેનો આગળ અભ્યાસ કરવાનો છે કે સ્વાદુપિંડ ગ્રંથિ જે છે તેમાંથી કયા અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ થાય છે તેના વિશે આજે આપણે ચર્ચા કરીશું। હવે સ્વાદુપિંડ જે ગ્રંથિ જે છે તે સંયુક્ત પ્રકારની ગ્રંથિ છે। કેવી ગ્રંથિ છે? તો સંયુક્ત ગ્રંથિ એને કહેવામાં આવે છે, કારણ કે તે બાહ્યસ્ત્રાવી અને અંતઃસ્ત્રાવી ગ્રંથિ તરીકે એવી રીતે કામ કરે છે। બાહ્યસ્ત્રાવી અને અંતઃસ્ત્રાવી એમ બંને રીતે સ્વાદુપિંડ જે છે તે કાર્ય કરે છે। માટે તમને એક્ઝામમાં એવું પણ પૂછાતું હોય છે કે બાહ્યસ્ત્રાવી અને અંતઃસ્ત્રાવી ગ્રંથિ તરીકે કઈ ગ્રંથિ છે, તો એમાં તમારે સ્વાદુપિંડ લખવાનું રહેશે। હવે સ્વાદુપિંડ જે હોય છે તે શું ધરાવે છે? તો સ્વાદુપિંડનો જે અંતઃસ્ત્રાવી ભાગ આવેલો હોય છે, તો આ અંતઃસ્ત્રાવી ભાગ જે સ્વાદુપિંડનો જે છે તે લેંગરાજના કોષપુંજ ધરાવે છે। જેની અંદર આપણે મનુષ્યની અંદર વાત કરીએ તો મનુષ્યની અંદર આ જે કોષપુંજ જે છે એ 1 થી 2 મિલિયન જેટલા આવેલા હોય છે। આ કોષપુંજ જે છે મનુષ્યના સ્વાદુપિંડની અંદર કેટલા આવે છે તેનું 1 થી 2 મિલિયનની જેટલી સંખ્યામાં આવેલા હોય છે। જે સ્વાદુપિંડનો કેટલો ભાગ રોકે છે? આ જે કોષ હોય છે તે સ્વાદુપિંડનો 1 થી 2 ટકા જેટલો ભાગ રોકે છે। તો એટલે તમે જોઈ શકો છો કે સ્વાદુપિંડનો 1 થી 2 ટકા જેટલો ભાગ જે છે તે લેંગરાજના કોષપુંજ દ્વારા રોકાયેલો હોય છે। હવે સ્વાદુપિંડ જે છે આ લેંગરાજનો કોષપુંજ એ 3 પ્રકારના કોષો ધરાવે છે, જેમાં આપણે તેમાં 2 કોષોની વાત કરીશું, આલ્ફા કોષો અને બીટા કોષો। આલ્ફા કોષો અને બીટા કોષો 2 પ્રકારના કોષ જે હોય છે તે લેંગરાજનો કોષપુંજ ધરાવે છે। હવે સૌ પ્રથમ આપણે આલ્ફા કોષોની વાત કરીએ સ્વાદુપિંડની અંદર, તો જે આલ્ફા કોષો જે હોય છે તે ગૃહકાગ્રો નામના અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરે છે। કયા અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરે છે આલ્ફા કોષો? તો ગ્લુકાગોન અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરે છે, જે મોસ્ટલી ગ્લુકાગોન જે છે એ પેપ્ટાઇડ અંતઃસ્ત્રાવ છે। બીટા કોષો જે હોય છે ઇન્સ્યુલિનનો સ્ત્રાવ કરે છે। એટલે કે અહીંયા તમે જોઈ શકો છો આલ્ફા કોષો ગ્લુકાગોનનો સ્ત્રાવ કરે છે અને બીટા કોષો જે છે એ ઇન્સ્યુલિનનો સ્ત્રાવ કરે છે। તો 2 પ્રકારના અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ જે છે
अनुक्रमे आल्फा अने बीटा कोष द्वारा लैंडर अंशना कोष कुंडली अंदर घटू होय छे। हवे ग्लुकागोन विषे आपणे सौप्रथम जोईए के आ અંતઃસ્રાવનું કાર્ય શું છે। તો ગ્લુકાગોન અંતઃસ્રાવ જે છે તેનું સામાન્ય કાર્ય જે છે ગ્લુકોઝનું જે પ્રમાણ હોય છે તે જાળવી રાખવામાં તે મદદ કરે છે। એટલે કે તેની મુખ્ય અસર આપણે જોઈએ ગ્લુકાગોનની, તો તે મુખ્યત્વે ગ્લુકોઝનું પ્રમાણ શરીરની અંદર વધારે છે। યકૃત અને મેદપૂર્ણા પેશી બંને ઉપર અસર કરે છે। હવે ગ્લુકાગોન જે છે શરીરની અંદર ગ્લુકોઝનું પ્રમાણ વધારે છે, જેને કહેવામાં આવે છે હાયપરગ્લાયસેમિયા। ગ્લુકોનિયોજેનેસિસ ની પ્રક્રિયા એટલે શું? તો ગ્લુકોનિયોજેનેસિસ એટલે કે ગ્લુકોઝ જે બનાવવાની પ્રક્રિયા હોય છે તેનો વધારો, એટલે ગ્લુકોનિયોજેનેસિસ ગ્લુકોઝ બનવાનું જે પ્રમાણ હોય, ગ્લુકોઝ બનવાની જે પ્રક્રિયા હોય એને શું કહેવામાં આવે? ગ્લુકોનિયોજેનેસિસ। તો એ પ્રક્રિયાને ઉત્તેજે એટલે જેને લીધે શું થાય રુધિરમાં કે ગ્લુકોઝનું પ્રમાણ શું થતું જાય? વધતું જતું જાય છે।
ત્યારબાદ હવે આપણે વાત કરીશું ઇન્સ્યુલિન. ઇન્સ્યુલિન જે છે કઈ પ્રક્રિયા દ્વારા ગ્લુકોઝનું પ્રમાણ ઘટાડે છે? તો તેનું નામ છે ગ્લાયકોજેનેસિસ. ગ્લાયકોજેનેસિસ એટલે શું? એટલે ગ્લાયકોજેનેસિસ પ્રક્રિયા દરમિયાન શું થાય? તો ગ્લુકોઝ જે આપણા રુધિરની અંદર આવેલો હોય, શર્કરા જે આવેલી હોય, તેનો સામા કન્વર્ટ થાય છે, ગ્લાયકોજનમાં રૂપાંતર થાય છે. તો જેને લીધે રુધિરની અંદર જે શર્કરાનું પ્રમાણ હોય છે તે ધીરે ધીરે શું થશે, ઘટતું જશે. તો આ જે છે ઇન્સ્યુલિનની અસર એને કહેવામાં આવે છે હાઇપોગ્લાયસેમિક અંતરસ્રાવ એને કહેવામાં આવે છે. અને ઇન્સ્યુલિન જે છે તે યકૃત અને મેદપૂર્ણ પેશી બંને ઉપર કાર્ય કરે છે. તો આવી રીતે જે સ્વાદુપિંડમાંથી ગ્લુકાગોન અને ઇન્સ્યુલિન બંને અંતઃસ્ત્રાવ જે છે ગ્લુકોઝનું પ્રમાણ શરીરની અંદર જાળવી રાખે છે. હવે જો ગ્લુકાગોન અંતઃસ્ત્રાવ જે છે તેનો વધારે પડતો સ્ત્રાવ થાય તો શું થાય છે? તો ગ્લુકોનિયોજિનેસિસની પ્રક્રિયા જે હોય છે બોડીની અંદર તે વધી જતી હોય છે, જેને પરિણામે વધારે ને વધારે ગ્લુકોઝનું નિર્માણ થતું હોય છે બોડીની અંદર. વધારેમાં વધારે શર્કરાનું નિર્માણ થાય છે, જેને કહેવામાં આવે છે ડાયાબિટીસ મેલિટસ. ડાયાબિટીસ મેલિટસ એટલે શું? તો શરીરની અંદર શું થાય છે, ગ્લુકોઝનું પ્રમાણ વધારવામાં આવે છે, વધી જતું હોય છે. અને આના માટે જવાબદાર અંતઃસ્ત્રાવ છે ગ્લુકાગોન, અને બીજો બી જવાબદાર અંતઃસ્ત્રાવ ઇન્સ્યુલિનનું ઓછો સ્ત્રાવ શરીરની અંદર થાય છે. તો ઇન્સ્યુલિનનો ઓછો સ્ત્રાવ થવાને કારણે ગ્લુકોઝ જે ગ્લાયકોજેનેસિસની જે પ્રક્રિયા હોય છે તેમાં ઘટાડો થઈ જાય છે. આમાં ઘટાડો થવાને કારણે ગ્લુકોઝનું જે ગ્લાયકોજનમાં રૂપાંતર થતું હોય છે રુધિરની અંદર તે થતું હતું નથી. એટલે શું રહે છે કે ગ્લુકોઝ જે હોય છે રુધિરમાં તેમનું તેમ જળવાઈ રહેતું હોય છે. તો એને કહેવામાં એને લીધે પણ જે છે ડાયાબિટીસનું પ્રમાણ જે છે એ દર્દીની અંદર વધી જતું, એટલે કે એમાં શર્કરાનું પ્રમાણ જે છે વધી જતું હોય છે. ગ્લુકોઝનું પ્રમાણ જે હોય છે શરીરની અંદર એ વધી જતું હોય છે ડાયાબિટીસની અંદર. માટે જે ડાયાબિટીસ જે હોય છે દર્દીઓને એમને ઇન્સ્યુલિનના ઇન્જેક્શનો આપવામાં આવતા હોય છે, બહારથી ઇન્સ્યુલિન ઇન્જેક્ટ કરવામાં આવતું હોય છે. તો તેનું કારણ આ છે કે એમાં જે યકૃત કોષો અસર પામ્યા હોય તો ઇન્સ્યુલિનનો જે સ્ત્રાવ થવો જોઈએ સ્વાદુપિંડમાંથી તો તે પૂરતા પ્રમાણમાં થતો હોતો નથી. માટે તેમને ઇન્સ્યુલિન બહારથી આપવામાં આવે, જેને પરિણામે શું થાય, ગ્લાયકોજેનેસિસની જે પ્રક્રિયા થવી જોઈએ બોડીની અંદર એ થવા માંડે છે, અને ગ્લુકોઝનું ગ્લાયકોજનમાં રૂપાંતર થાય, જેને લીધે શરીરની અંદર જે શર્કરાનું પ્રમાણ વધી ગયું હોય તો ધીરે ધીરે શું થવા માંડે, ઘટતું જાય. તો આવી રીતે જે ડાયાબિટીસ જે હોય દર્દીને એમને ઇન્સ્યુલિનના ઇન્જેક્શન આપીને તેમાં શર્કરાનું પ્રમાણ ઓછું કરવામાં આવતું હોય છે. અને ડાયાબિટીસ ધરાવતા જે દર્દી હોય છે તેમાં જે કીટોન અને બીજું ગ્લુકોઝ અને કીટોન બંને જે છે એમનો સ્ત્રાવ જે છે એ મૂત્ર સાથે થતો હોય છે, એટલે કે એમાં વારંવાર જે છે યુરિન
માટે એમને જવું પડતું હોય છે, કારણ કે બોડીની અંદર ગ્લુકોઝ જે હોય છે તેનું પ્રમાણ વધી જાય, એટલે કીટોન શર્કરા અને ગ્લુકોઝ જે છે તેનો ત્યાગ જે છે એ પછી મૂત્ર દ્વારા થવા માંડે છે. તો આ એક જે છે તેમનું ડાયાબિટીક જે હોય છે પેશન્ટ એમનું એક લક્ષણ એમાં જોવા મળતું હોય છે કે વારંવાર એમને મૂત્રદાન માટે જવું પડતું હોય છે. તો આ રીતે ઇન્સ્યુલિન અને ગ્લુકાગોન જે છે એકબીજાની વિરોધાભાસી અસરો જે છે બોડીની અંદર એ કરે છે. ત્યારબાદ હવે આપણે બીજું શુક્રપિંડ અને અંડપિંડ જે મનુષ્યની અંદર જાતીય લક્ષણો જે ધરાવતા હોય છે, જે સ્ત્રી અને પુરુષમાં અલગ અલગ આવેલું હોય છે તેના વિશે હવે આપણે જોઈશું. સૌ પ્રથમ આપણે શુક્રપિંડ ગ્રંથ વિશે વાત કરીશું. હવે મનુષ્યની અંદર શુક્રપિંડ જે છે તે પુરુષ એટલે પુરુષમાં જોવા મળતી હોય છે, નરમાં જોવા મળે છે શુક્રપિંડ. હવે શુક્રપિંડનું સ્થાન જોઈએ તો વૃષણ કોથળીમાં આવેલી હોય છે. વૃષણ કોથળીમાં શુક્રપિંડ એટલે કે શુક્રપિંડ જે હોય છે તે એક જૂળ હોય છે જેનું સ્થાન આપણે જોઈએ તો વૃષણ કોથળીમાં આવેલું હોય છે, સ્વતંત્ર રીતે આવે છે. હવે શુક્રપિંડ જે છે તેના માટે જવાબદાર છે તો જાતીય અંગ માટે અને પ્લસ અંતઃસ્રાવી ગ્રંથિ બે કામ કરે છે, બેવડા કાર્યોથી કરે છે. શુક્રપિંડ જે છે જાતીય અંગ અને અંતઃસ્રાવી ગ્રંથિ તરીકે વર્તે છે, એટલે કે તે અંતઃસ્રાવનો પણ સ્રાવ કરે છે અને જાતીય જે લક્ષણો માટે જવાબદાર પણ કોણ છે તો શુક્રપિંડ ગ્રંથિ છે. હવે શુક્રપિંડની આપણે રચના જોઈએ તો તેની રચનામાં શુક્રો ઉત્પાદક નલિકાઓ આવેલી હોય છે અને પ્લસ આધારક પેશીઓ આવેલી હોય છે. આધારક પેશીને આપણે બીજું આંતરાલીય પેશી તરીકે પણ ઓળખીશું. એટલે શુક્રપિંડ જે હોય છે તેની રચના એટલે તે શેનું બનેલું હોય છે તો શુક્ર ઉત્પાદક નલિકા અને આધારક પેશી અથવા તો આંતરાલીય પેશીનું શુક્રપિંડ બનેલું હોય છે. હવે શુક્રપિંડ જે છે તે એન્ડ્રોજન કહેવાતા સમૂહ જે હોય છે અંતઃસ્રાવનો તેનો સ્રાવ કરે છે.
હવે કયો એન્ડ્રોજન અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરે છે શુક્રપિંડ? તો એમાં જે ટેસ્ટોસ્ટેરોન જે છે મુખ્ય છે. શુક્રપિંડમાંથી મુખ્યત્વે ટેસ્ટોસ્ટેરોન જે એન્ડ્રોજન પ્રકારનો અંતઃસ્ત્રાવ છે તેનો સ્ત્રાવ જે છે શુક્રપિંડમાંથી જાય છે. એન્ડ્રોજન જે છે અંતઃસ્ત્રાવ તે નરના જે પ્રજનન અંગો હોય છે જેવા કે અધિવૃષણ નલિકા, અધિવૃષણ નલિકા, શુક્રવાહિની, શુક્રાશય, પ્રોસ્ટેટ ગ્રંથિ, જે મૂત્રજનન માર્ગ હોય છે તે વગેરેની પરિપક્વતા અને એમનો વિકાસ થાય તેના જે કાર્યો હોય છે તેનું નિયમન કરે છે. એટલે કે નરના પ્રજનન અંગો જે આપણે નરનું પ્રજનન તંત્ર ભણી ચૂક્યા છીએ તો એમાં જે નરના પ્રજનન અંગો અધિવૃષણ નલિકા જે છે, શુક્રવાહિની, શુક્રાશય, પ્રોસ્ટેટ ગ્લેન્ડ જે છે, મૂત્રજનન માર્ગ અને પરિપક્વતા અને વિકાસ જે એમનો નરના પ્રજનન અંગનો જે થતો હોય છે તો તે એન્ડ્રોજન પ્રકારના જે અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ થતો હોય છે તે એના માટે જવાબદાર છે. હવે આ એન્ડ્રોજન પ્રકારના અંતઃસ્ત્રાવ જે છે તે નરમાં જે ગૌણ લક્ષણો જે છે જાતીય ગૌણ લક્ષણો એને કહેવામાં આવે છે. એટલે ધારો કે ચહેરા પરના વાળ ઉઠવા, બગલના વાળ ઉઠવા, પછી આક્રમકતા જે આવે છે નરની અંદર તે, તો એ બધા જે કારણો જે હોય છે તેના માટે જવાબદાર ટેસ્ટોસ્ટેરોન અંતઃસ્ત્રાવ હોય છે. બીજું આ અંતઃસ્ત્રાવ જે હોય છે ટેસ્ટોસ્ટેરોન એ શું કરે છે તો શુક્રકોષ જનનની ક્રિયા જે હોય છે તેનું નિયમન કરે છે. એટલે કે શુક્રકોષ જનનની ક્રિયાને ઉત્તેજે છે અથવા તો એમાં ઉત્તેજવાનું કામ જે છે એ ટેસ્ટોસ્ટેરોનનું છે. શુક્રકોષજનનની ક્રિયા જે છે એ શું છે તો શુક્રકોષજનન એટલે કે શુક્રકોષનું જે નિર્માણ શુક્રપિંડની અંદર થતું હોય છે તો તે માટે જે આ ક્રિયાને ઉત્તેજવાનું કામ જે છે એ કોણ કરે છે તો ટેસ્ટોસ્ટેરોન અંતઃસ્ત્રાવ જે છે તે કરે છે. શુક્રકોષજનનની ક્રિયાને ઉત્તેજે છે એટલે કે શુક્રકોષોનું નિર્માણ શુક્રકોષજનન એટલે કે શુક્રકોષોનું નિર્માણ જે પ્રશુક્રકોષમાંથી શુક્રકોષમાં થતું હોય છે તો એના માટે જવાબદાર અંતઃસ્ત્રાવ જે છે ટેસ્ટોસ્ટેરોન એને કહેવામાં આવે છે. અને જે નરના જે જાતીય લક્ષણો જે છે તેના માટે જવાબદાર હોય છે. હવે જે નરમાં ગૌણ જાતીય લક્ષણો જોવા મળે છે પ્લસ આ અંતઃસ્ત્રાવ શું કરે છે બીજું તો કાર્બોદિત અને જે પ્રોટીન જે આવેલું હોય છે તો એ જે ચયાપચયની જે ક્રિયા હોય છે તેના ઉપર પણ તેઓ અસર કરે છે.
શુક્રપિંડ, શુક્રપિંડ જે હોય છે તે નરમાં જોવા મળે છે. તે સ્થાન આપણે વાત કરીએ તો તે વૃષણ કોથળીમાં એક જોડ હોય છે. તે જાતીય અંગ અને અંતઃસ્રાવી ગ્રંથિ એમ બંને તરીકે તે કાર્ય કરે છે. અને તેની રચનામાં શું આવેલું હોય છે તો શુક્ર ઉત્પાદક નલિકા અને આધારક પેશી અથવા તો આંતરાલીય પેશી આવેલી હોય છે, જેમાંથી એન્ડ્રોજન પ્રકારના અંતઃસ્રાવનો સ્ત્રાવ થાય છે, જેને કહેવામાં આવે છે ટેસ્ટોસ્ટેરોન. જે શુક્રકોષજનની ક્રિયા હોય છે તેને ઉત્તેજવાનું કામ કરે છે. એટલે કે શુક્રકોષનું નિર્માણ જે દરેક શુક્રપિંડની અંદર થતું હોય છે તેનું જે નિયંત્રણ જે છે એ આંતઃસ્ત્રાવ દ્વારા થતું હોય છે. બીજું, આ અંતઃસ્ત્રાવ નરના જે સહાયક પ્રજનન અંગો આવેલા હોય છે ને તો તેનો વિકાસ અને પરિપક્વતા એટલે કે અધિવૃષણ નલિકા, શુક્રવાહિની, શુક્રાશય, પ્રોસ્ટેટ ગ્રંથિ તો વગેરેનો જે વિકાસ અને એમની પરિપક્વતા પ્રેરવાનું કામ જે છે તે શુક્રપિંડનું છે. અને બીજું, શુક્રપિંડ જે છે તેમાંથી જે અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ થાય છે ટેસ્ટોસ્ટેરોન તો એ કાર્બોદિત અને પ્રોટીનની ચયાપચયની ક્રિયા ઉપર અસર કરે છે. અને બીજું કે જાતીય જે લક્ષણો જોવા મળતા હોય છે, ગૌણ લક્ષણો ચહેરા પર વાળવા, બગલમાં વાળવા, પછી જે આક્રમકતા આવે છે અવાજ જગ્યાનો થવો તો એ બધું જે છે તેના માટે જવાબદાર અંતઃસ્ત્રાવ ટેસ્ટોસ્ટેરોન છે.